श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः, बालकृष्णलाल की जय, भागवत भगवान की जय। लाला ने रड़तो जोई, बधा बाळको यशोदा मां पासे आवे छे, कर गरे छे। मां लाला ने मारशो नहीं, लाला ए चोरी पोते करी, काई खादू नथी, बधुं माखण अमने ज खवडाव्यो छे। मां लाला नो कोई वात नथी, लाला ने मारशो नहीं। यशोदा जी मन मां कहे, हूं शुं करूं, लाला ने चोरी करवानी आदत पड़ी गई छे, ते आदत मारे छोड़ावी छे। एटले यशोदाए निश्चय कर्यो के आजे तो लाला ने बांधीश। यशोदा कन्हैया ने खांडणिया साथे बांधवा लाग्या छे। बाळकोए घरे जई गोपियों ने खबर आपी, गोपियों दौड़ती दौड़ती आवी छे। बोली, मां छोकरो न हतो त्यारे तू रड़ती हती, अने आजे लाला ने बांधवा पीटवा तैयार थई छे। लालो रोज अमारा घर में कूसी जाए छे, माखण खाए छे, अरे गोड़ियों फोड़ी नाखे छे, अने अमे तारा जेवा कई पैसादार नथी, तोय अमे कोई एने बांधता नथी, पीटता नथी, अने तू आ शुं करे छे? एक गोड़ी माटे तू एने बांधे छे, पीटे छे? जोईए तो अमे 10 गोड़ी तने आपीए, लाख साहेबी मळी होय तोय तू छेवटे गोवाळणनी गोवाळण ज रही। यशोदाए गोपियोंने ठपको आप्यो के छोकरो मारो छे, हूँ गमे ते करूँ। कृष्ण आज थर थर कांपे छे। यशोदाजी बालकृष्णने खांडणिया साथे दोरડાથી બાંધે છે। દોરી 2 આંગળ ઓછી પડી, બીજી દોરી જોડી તો તે પણ 2 આંગળ ટૂંકી પડી, પછી તો ત્રીજી જોડી તો તે પણ 2 આંગળ ટૂંકી પડી। જે દોરી લાવે જોડે એ ઓછી જ પડે છે, ટૂંકી જ પડે છે। મહાત્માઓ કહે છે, દોરીને શ્રી કૃષ્ણનો સ્પર્શ થયો એટલે દોરીનો સ્વભાવ પણ બદલાયો છે। ભગવત સ્પર્શ વગર સ્વભાવ બદલાતો નથી, તેનું આ ઉત્તમ દ્રષ્ટાંત છે। યજ્ઞ કરવાથી સ્વભાવ સુધરતો નથી, તીર્થયાત્રા કરવાથી પણ સ્વભાવ સુધરતો નથી, બ્રાહ્મણોને જમાડવાથી સ્વભાવ સુધરતો નથી। જે મનથી પ્રભુનું ધ્યાન કરે છે, જે મનથી પરમાત્માને મળે છે, તેનો સ્વભાવ સુધરે છે। ભાગવત સ્પર્શ વગર સ્વભાવ સુધરતો નથી, સ્વભાવ બદલાતો નથી। બ્રહ્મ સ્પર્શ થયા પછી બંધન શાનું? દોરીએ બીજાને બાંધવાનો પોતાનો સ્વભાવ છોડી દીધો। આ જોઈ ગોપીઓ યશોદાજીને કહે છે, માં ગમે તેમ કર, પણ આ લાલાના ભાગ્યમાં બંધન નથી લખ્યું, નથી। લાલો તો સંસારના બંધનમાંથી આપણને સૌને છોડાવવા આવ્યો છે। ઐશ્વર્ય શક્તિ પરમાત્માને સ્વામી માને છે, પણ વાત્સલ્ય શક્તિ કહે છે કે હું પરમાત્માને બાંધીશ। ઐશ્વર્ય શક્તિ કહે છે, હું મારા પતિને બાંધવા નહીં દઉં। ઐશ્વર્ય શક્તિ અને વાત્સલ્ય શક્તિ વચ્ચે આ મધુર ઝઘડો છે। છેવટે પ્રભુએ ઐશ્વર્ય શક્તિને હુકમ કર્યો કે ગોકુળમાં હું ઈશ્વર નથી, ગોકુળમાં હું યશોદાનો બાળ છું, હું દ્વારિકા આવીશ ત્યારે તારો ધણી થઈને આવીશ, માટે તું જા અહીંથી। મને બાંધવાની ઈચ્છા છે, બંધાવવાની ઈચ્છા છે, તો માં ભલે બાંધે, વ્રજમાં તારે આવવાની જરૂર નથી। ગોકુળ લીલામાં વાત્સલ્ય ભાવ પ્રધાન છે, પૌંગળ લીલામાં સખ્ય ભાવ પ્રધાન છે, ગોપીઓ સાથેની લીલામાં માધુર્ય ભાવ પ્રધાન છે। કૃષ્ણની આજ્ઞા થતાં ઐશ્વર્ય શક્તિએ દોરડામાંથી વિદાય લીધી। ભગવાન કહે છે, મારા અને તમારા વચ્ચે માત્ર 2 જ આંગળનું અંતર છે। મુજકો કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મે, અહમતા અને મમતા રૂપી આ 2 આંગળનું અંતર છે। જેનામાં અહમતા અને મમતા હોય તે મને કદી પણ બાંધી શકે નહીં। ભક્તમાં જો અહમતા મમતા હોય તો ભગવાન કહે છે, તારા અને મારા વચ્ચે માત્ર 2 આંગળ અંતર રહેશે, મને તું નહીં બાંધી શકે।
त्रिगुणात्मक माया दोरी परमात्मा ने बांधी शक्ति नहीं। भगवान तो प्रेम लक्षणा भक्ति रूपी दोरी थी बंधाए छे, जाते पोतानी मर्जी थी बंधाए छे, ज्ञान के योग पण एमने बांधी शकता नहीं। श्री कृष्ण ने जोयू के माताजी परिश्रम थी खूब थाकी गया छे, खूब ज थाकी गया छे, अने परसेवा थी रेबजेब थी गया छे, एटले पछी तो ते पोते जाते माताना बंधन में बंधाई गया छे। भगवान कहे छे के हूँ कृपा करूँ तो ज बंधाऊ छु अने तो ज संधाऊ पण छु। भक्तनो प्रेम ज भगवान ने बांधी सके छे, भक्तनो साचो प्रेम ज भगवान के मने बांधी सके छे, बीजू कोई नहीं। लौकिक दोरी थी हूँ बंधातो नथी, केवल प्रेमनी दोरी थी ज बंधाऊ छु। वालो मारो प्रेम ने वश थाय राजी, त्या शू करे पंडित के काजी, वालो मारो प्रेम ने वश थाय राजी। पुष्टि भक्ति नु आ रहस्य छे। ईश्वर कृपा न करे त्या सुधी जीव ईश्वर ने बांधी सके नहीं। जीव तो स्वार्थ ने लीधे बंधन नो स्वीकार करे छे, पण आजे परमात्मा निष्प्रुही होवा छता बंधन नो स्वीकार करे छे। भगवान जारे बंधाय त्यारे जीव बंधन में छूटे અને તેનો ઉદ્ધાર થાય છે। દોરડા વડે ઉદર આગળ બંધાયા છે એટલે કૃષ્ણનું નામ પડ્યું દામોદર। બોલો દામોદર ભગવાન કી જય। આને દામોદર લીલા કહે છે। ઈશ્વરને બાંધશો તો તમે જન્મ મરણના બંધનમાંથી છૂટશો। ઈશ્વરને બાંધે એ જ બંધનમાંથી છૂટે છે। ઈશ્વર અઠાગ્રહી નથી, પણ જીવ દુરાગ્રહી છે, એ પોતાના પોતાનો જ કક્કો છોડતો નથી, પણ ભગવાન તો અનાગ્રહી છે, નથી બંધાવું એમ કહે અને પ્રેમ જુએ ત્યાં બંધાઈ પણ જાય છે। ભગવાન ભક્તોના આગ્રહ આગળ પોતાનો આગ્રહ છોડે છે, તે ભક્તના આગ્રહને માન આપે છે, ત્યારે જીવ કદાપી પોતાનો આગ્રહ છોડતો નથી। માતાનો પરિશ્રમ જોઈ કનૈયો જાતે બંધાયો છે। આ રીતે શ્રી કૃષ્ણ ભક્તાધીન છે એમ સ્પષ્ટ બતાવ્યું છે। ભીષ્મ પિતામહની આજ્ઞા પૂર્ણ કરવા શ્રી કૃષ્ણ પોતે પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરી અને શસ્ત્ર ધારણ કર્યું હતું। આમ ભગવાન અનાગ્રહી પણ છે અને એ જ એમનું ઐશ્વર્ય છે। પૂર્ણ પ્રેમ વગર પરમાત્મા બંધાય નહીં। મનુષ્યનો પ્રેમ ઘર, પત્ની, ધન, સંતાન વગેરેમાં વહેંચાયેલો છે, એ બધો ભેગો કરી, એ બધો એક કરી જો ઠાકોરજીને અર્પણ કરે તો તે ઠાકોરજી બંધાય છે। બાકી ઠાકોરજી આગળ બે અંતરનું બે અંતર બે આંગણનું અંતર રાખશે, અંતર બે આંગણનું, પણ લાખ જોજન ગયે પણ નહીં પૂરાય। પરમાત્માને કોણ બાંધી શકે? જ્ઞાની પુરુષો અને ભક્તો ભગવાનને પ્રેમના બંધનમાં બાંધી શકે છે। બિલ્વ મંગળ જેવા એમને હૃદયમાં બાંધે છે। સુરદાસ બિલ્વ મંગળ રસ્તા ઉપર ચાલતા જતા હતા અને ચાલતા ચાલતા તેઓ એક ખાડામાં પડી ગયા। શ્રી કૃષ્ણ ગોપ બાળકનું રૂપ ધરીને આવે છે, બિલ્વ મંગળનો હાથ પકડીને તેમને બહાર કાઢે છે। શ્રી કૃષ્ણના કોમળ હસ્તના સ્પર્શથી બિલ્વ મંગળને લાગ્યું કે આ અત્યારે આ સમય આ સાક્ષાત ભગવાન હોવા જોઈએ। તેઓ તેમને પૂછે છે તમે કોણ છો? ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું, જવાબ આપ્યો કે હું તો એક ગોવાળનો છોકરો છું, અને આમ કહીને નાસી જાય છે। ત્યારે બિલ્વ મંગળ બે હાથ જોડીને કહે છે કે બાય છુડા કે જાત હો નિર્બલ જાની મોય, હૃદય છુડા કે જાઓ તો સબલ માનું તોય। મારા હાથ છોડીને ભલે જાઓ, પણ મારું હૃદય છોડીને જાઓ ત્યારે ખરા માનું। મેં તમને મારા હૃદયમાં બાંધ્યા છે, ત્યાંથી છૂટવાની તમારી તાકાત નથી। જ્ઞાન અને તપ ઉપર ભક્તિનો વિજય થાય છે એ દામોદર લીલાનું રહસ્ય છે। શ્રી કૃષ્ણના મથુરા ગમન વખતે જ્યારે યશોદાજી શ્રી કૃષ્ણને વિનવે છે,
અને કહે છે કે બેટા, મેં તને દોરડા વડે બાંધેલો તે તું ભૂલી જજે, તને બાંધ્યો એ મારી ભૂલ હતી, તું એ મનમાં રાખીશ નહીં. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે માં, હું બધું ભૂલી જઈશ, પણ આ વાત કદી નહીં ભૂલો, આ ક્યારેય નહીં ભૂલો. હું 56 કોટી યાદવોનો રાજા થઈશ, 16,000 રાણીઓનો ભલે પતિ થઈશ, પણ માં હું તારો જ છું, તારો જ બંધાયેલો છું. આ ચરિત્રમાં યશોદાનો વિજય છે, જ્ઞાન તપશ્ચર્યા ઉપર આ ભક્તિનો વિજય છે. જ્ઞાનીઓ તપના પ્રતાપે પરમાત્માના દર્શન કરી શકે, પણ પરમાત્માને બાંધી શકે નહીં. તપસ્વીઓ ભગવાનને ઓળખી શકે, પરંતુ તેને બાંધી શકે નહીં. માત્ર વિશુદ્ધ ભક્તિ જ ભગવાનને બાંધી શકે છે. તેથી તો ભગવાન કહે છે, હું મુક્તિ આપું છું, અનન્ય ભક્તિ નથી આપતો. ભક્તિ આપું તો મારે બંધાવવું પડે ને. ભક્ત દામાજી કર ન ભરી શક્યો, તેથી યવનો, યવન સરદારો તેમને પકડીને લઈ જતા હતા. રસ્તામાં તેણે વિનંતી કરી કે મને પંઢરપુરના વિઠ્ઠલનાથના એકવાર દર્શન કરવા દો, પછી લઈ જાઓ. સરદારો તેને પંઢરપુર લઈ આવ્યા છે. ભક્ત દામાજીની દશા જોઈ વિઠ્ઠલનાથજીનું પણ હૃદય આજ પીગળી ગયું છે. ધેડનું રૂપ લઈ અને દરબારમાં ગયા છે, અને બધું દેવું જાતે ચૂકતે કર્યું, અને તેમણે દામાજીને છોડાવ્યા છે. લાલાને ખાંડણિયા સાથે બાંધી યશોદા રસોડામાં ગયા છે. યશોદાનું શરીર રસોડામાં છે, પણ મન શ્રી કૃષ્ણમાં છે. તેને થાય છે કે કનૈયાને બાંધ્યો તે ઠીક નથી કર્યો, પણ તેની ચોરીની ટેવ તો મારે છોડાવવી પડે ને. છોકરા કહે છે, કનૈયા અમારે લીધે તારે બંધાવવું પડ્યું. કનૈયો કહે છે, મને કાંઈ દુઃખ થતું નથી, હું તો આ બધી ગમ્મત કરું છું. વૈષ્ણવ ચિંતા કરે છે કે મારા ઠાકોરજીને કંઈ પરિશ્રમ ન થાય, અને પરમાત્મા ચિંતા કરે છે કે મારા વૈષ્ણવને મારા વતી કંઈ પરિશ્રમ ન થાય. શ્રી કૃષ્ણે વિચાર્યું કે ચાલ ગાડાની પેઠે ખાંડળિયાને ખેંચું. કનૈયો ખાંડણિયાને ખેંચવા લાગ્યો. શ્રી કૃષ્ણ પેટે બાંધેલા ખાંડણિયાને ખેંચતા યમલાર્જુનના બે ઝાડ પાસે આવ્યા, અને બે ઝાડની બે વૃક્ષોની વચ્ચે થઈને નીકળ્યા. ખાંડણીઓ બે વૃક્ષની વચમાં અટક્યો, જોર કરીને ખાંડણીઓ કનૈયાએ ખેંચ્યો એટલે તે વૃક્ષો પડી ગયા, અને તેમાંથી બે તેજસ્વી પુરુષો પ્રગટ થયા છે. આ બે વૃક્ષો તે અગાઉના જન્મે જમકુબેર ના નળકુબેર તથા મણિગ્રીવ નામના બે પુત્રો હતા. તેઓ યક્ષ હતા, પણ નારદજીના શ્રાપથી તેઓને આ વૃક્ષનો અવતાર મળેલો. નળકુબેર અને મણિગ્રીવ કુબેરના પુત્રો છે. બાપની સંપત્તિનો પાર નથી, સંપત્તિનો અતિરેક થાય છે ત્યારે 3 દુર્ગુણો આવે છે, જુગાર, વ્યભિચાર અને માંસ મદિરા. અતિ સંપત્તિ અને સન્મતિ સાથે રહી શકતા નથી. સન્મતિ અને સંપત્તિને સાથે રાખવા હોય તો સત્સંગ કરો, બાકી જુગાર, વ્યભિચાર અને માંસ મદિરા. આ 3 દુર્ગુણો આવે છે. બાપની સંપત્તિથી જે નાચતા હોય એને, એના જીવનમાં 3 ગુણો આવે છે, જુગાર, વ્યભિચાર અને માંસ મદિરા. અતિ સંપત્તિ અને સન્મતિ સાથે રહી શકતા નથી. નળકુબેર અને મણિગ્રીવ સંપત્તિના અતિરેકમાં ભાન ભૂલ્યા છે. ખૂબ મદિરા પાન કરી એકવાર તેઓ ગંગા કિનારે આવ્યા છે. ભાગવત કહે છે, આ મદિરા પાન ક્યારેય ન કરતા, દારૂમાં બધા પાપ આવી જાય છે. दारू न पीना भैया पागल फिरोगे तुम बाजार में हो, दारू ना पीना भैया पागल फिरोगे तुम बाजार में, भूखे रहेंगे बच्चे बीबी रहेगी इंतजार में, रहेंगे बच्चे बीबी रहेगी इंतजार में, बिकेगा गहना
क्या कहना, दर दर ठोकर खाना होगी बड़ी खराबी, होगी बड़ी खराबी। नशा न करना नशा जहर है प्यारे भाई बहना, होगी बड़ी खराबी, होगी बड़ी खराबी। नटने कुबेर पर मणि नार कुबेर अने मणिग्रीव कुबेर ना पग पुत्रों छे, पर बाप नी संपत्ति नो कोई भार नथी, अने संपत्ति नो ज्यारे अतिरिक्त थाय छे ने त्यारे आ बधा दुर्गुण आवे छे, जुगार व्यसन व्यभिचार मांस मदिरा। આ નળ કુબેર અને મણિગ્રીવ સંપત્તિના અતિરેકમાં બાણ ભૂલ્યા છે, ખૂબ મદિરા પાન કરી એકવાર તેઓ ગંગા કિનારે આવ્યા છે, અને ગંગાના પવિત્ર જળમાં યુવાન સ્ત્રીઓ સાથે જળવિહાર કરવા લાગ્યા છે। વિલાસી માણસ તીર્થની પવિત્રતાનો નાશ કરે છે, આવા માણસોના કૃત્યોથી તીર્થનું તીર્થપણું પણ શરમાય છે અને તેનું દૈવત નાશ પામે છે। એવામાં દેવર્ષિ નારદ ત્યાંથી પસાર થાય છે। નારદજી આ દ્રશ્ય જોયું, નારદજીને જોયા છતાંય નળકુબેર અને મણિગ્રીવે તેમની મર્યાદા જાળવીને લજ્જિત થયા નહીં। ત્યાં નારદજીને બહુ દુઃખ થયું, માનવ શરીર મુકુંદની સેવા કરવા માટે છે, પણ આ લોકો આનો કેવો દુરુપયોગ કરી રહ્યા છે। લક્ષ્મીના મદમાં આ નાશવંત શરીરને લોકો અજર અમર માનવા લાગે છે અને બીજા પ્રાણીઓનો દ્રોહ કરે છે। છેવટે તો આ શરીર રાખનો ઢગલો થવાનું છે, એ માણસ ભૂલી જાય છે। એક શરીર પર કેટલા માણસનો હક, કેટલા માણસનો હક છે જુઓ તો ખરા, અને એક શરીર ઉપર કેટલા માણસો હક કરે છે। દીકરો કહે છે મારા શરીરનો માલિક હું, માતા કહે છે હું, માતા કહે તો નહીં હું છું, પિતા કહે હું છું, એની પત્ની કહે એ મારો પતિ થયો એટલે એની માલિક હું છું, એને માટે હું પિતૃગૃહ છોડીને આવી છું। એક શરીર પર કેટલા બધા માણસો હક કરે છે। ત્યારે અગ્નિ કહે છે કે બાપુ, જો આ શરીર ઉપર તમારો કોઈનો હક હોય તો પ્રાણ ગયા પછી તમે મને સોંપી દો છો, માટે એ શરીર ઉપર કેવળ મારો જ હક છે। તો વળી શિયાળ કૂતરા અને એ પણ એના ઉપર હક કરે છે, ગીધડા એના ઉપર હક કરે છે, એટલે ખરેખર આ શરીર ઉપર હક કોનો છે કઈ સમજ પડતી નથી। પણ પ્રભુએ છેલ્લો નિર્ણય આપ્યો છે, આ શરીર કોઈનું નથી, મેં તે જીવન આપ્યું છે તેથી મારું છે, એ મારી કૃતિ છે। ટૂંકમાં આ મનુષ્ય શરીર પ્રભુએ અત્યંત કૃપા કરીને આપેલું છે। મરવાથી આગળ મોહ ત્યજો, ગોવિંદ ભજો, ગોવિંદ ભજો। મરવાથી આગળ મોહ ત્યજો, ગોવિંદ ભજો, ગોવિંદ ભજો। આ મોહ જ માણસને મારે છે, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જિંદગીનો માર્ગ છે ઘરથી તે કબર સુધી, ઘરથી શમશાન સુધીનો આ માર્ગ છે આપણો। અને એટલે ભગવાન કહે છે કે આ શરીર કોઈનું નથી, મેં તે જીવને આપ્યું છે તેથી આ શરીર મારું છે, એ મારી કૃતિ છે। ટૂંકમાં આ મનુષ્ય શરીર પ્રભુએ અનંત અત્યંત કૃપા કરીને આપણને આપેલું છે। મનુષ્યો એને પ્રાપ્ત કરી પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખતા નથી અને પ્રભુનું ચરણનું શરણ લેતા નથી, તે મનુષ્ય અતિ શોચનીય છે। તેઓ પોતાની જાતને પોતે જ ગૌદઈ રહ્યા છે, અનિત્ય શરીરના સાધન દ્વારા નિત્ય એવા પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે, આ જન્મમાં થઈ શકે છે, છતાંય જે ન કરે તેના જેવો કમનસીબ કોણ, તેના જેવો મહામૂર્ખ કોણ। ચલણ રૂપિયાની, ચલણની રૂપિયા સોની નોટ ફાટી ગયેલી હોય પણ જો નોટનો નંબર દેખાતો હોય તો પણ કોઈ નોટને ફેંકી દેતો નથી, તેમ આ શરીર નંબરવાળી નોટ છે, એટલે એનું પૂરું મૂલ્ય ઉપજાવી શકાય એમ છે, તો શા માટે ન ઉપજાવવું।
मनुष्य कहे छे हूँ व्यवहार करू छू तो व्यवहारू मानस कदी आवी त्रणी नोट ने उकरडे नाखशे खरो? बुद्धिशाळी मानस एवं कदी करे खरो? आ शरीर परमात्माना कार्य माटे मळ्युं छे, प्रभुए कृपा करीने आप्युं छे, मदमा अंध थयेला लोकोने कई भान नथी। शरीरनो उपयोग केवल भोग विलासमां करे तेने बीजा जन्ममां झाड थवुं पड़े छे, એ ભોગ્યોની છે। વૃક્ષ એ જડ નથી, તે પાપીઓની છે। છ ઋતુના તેને માર સહન કરવા પડે છે, માટે એવી રીતે ભોગ ન ભોગવો કે જેથી જાડ થવું પડે। આ બંને યક્ષો મદથી આંધળા થયેલા અને અજિતેન્દ્રિય બન્યા હતા, તેથી હે યક્ષો તમે જાડ થઈને પડો એવો નારદજીએ એમને શાપ આપ્યો હતો। શાપ સાંભળી નળકુબેરને મણિગ્રીવને પશ્ચાતાપ થયું છે, બહુ દુઃખ થયું છે। તેઓ નારદજીના શરણે આવ્યા, નાથ ક્ષમા કરો, ભગવાન ક્ષમા કરો। ત્યારે નારદજી કૃપા કરી તેને ગોકુળમાં ઝાડનો અવતાર આપ્યો છે। નારદજીએ કૃપા કરી અને તેને ગોકુળમાં ઝાડનો અવતાર આપ્યો છે। તેમણે કહ્યું કે જાઓ નંદ બાબાના ઘરના આંગણામાં, તમને ઝાડનો અવતાર મળશે, ત્યાં તમને શ્રી કૃષ્ણના ચરણનો સ્પર્શ થશે, ત્યારબાદ જ તમારી મુક્તિ થશે। હવે આ શાપ કહેવાય કે આશીર્વાદ? યોગીઓ પણ વૃંદાવનમાં ઝાડ લતાનો અવતાર માંગે છે, ત્યારે અમને વગર માગે સામેથી મળે છે। નારદજીએ શાપ તો આપ્યો, પણ સંતોનો શાપ કે ક્રોધ હંમેશા આશીર્વાદ રૂપ હોય છે, એટલે તેમને ગોકુળમાં વૃક્ષનો અવતાર મળ્યો। ઉદ્ધવજી વૃંદાવનમાં ગોપીઓનો કૃષ્ણ પ્રેમ જોઈ અને ત્યાંનું પ્રભુમય વાતાવરણ જોઈ મનની એવી ઝંખના પ્રગટ કરે છે કે અહીં તો ગોપીઓએ મુકુંદ પદવીને પામેલી છે, એવી આ ગોપીઓની ચરણરજ અહીંની વૃક્ષલતાને મળે છે। વૃક્ષલતાઓનું એ ભાગ્ય જોઈ મને પણ એવી કોઈ વૃક્ષલતા રૂપે અહીં જન્મ આપો પરમાત્મા, એવી હું પ્રાર્થના કરું છું। વ્રજની ભૂમિનું કેવું અનુપમ સૌભાગ્ય છે, પ્રભુએ નળકુબેર મણિગ્રીવ રૂપ તે બે વૃક્ષનો ઉદ્ધાર કર્યો છે। નળકુબેર અને મણિગ્રીવે ભગવાનની સ્તુતિ કરી છે કે હે ભગવાન, અમે તમારી પાસે એટલું જ માગીએ છીએ કે અમારી વાણી ફક્ત આપના ગુણગાન ગાવામાં, ગુણાનુવાદ ગાવામાં રચી પચી રહો, અમારા કાન આપની કથા સાંભળવામાં તલ્લીન બન્યા રહો, અમારા હાથ આપના સેવા કાર્યમાં અને અમારું મન આપના ચરણોમાં, આપણા ચરણોનું સ્મરણ કરવામાં લીન બની રહો, અમારું મસ્તક આપના નિવાસરૂપ જગતને પ્રણામ કરવામાં રત રહો, અમારી દ્રષ્ટિ આપની મૂર્તિરૂપ સંત પુરુષોનું દર્શન કરવામાં હંમેશા તત્પર રહો, આંખ કાન હાથ પગ વાણી એમ એક એક ઇન્દ્રિયને ભક્તિરસનું દાન કરો તો ઇન્દ્રિયોને શાંતિ મળશે। નળકુબેર અને મણિગ્રીવ આ સ્તુતિ કરી અને ગોલોક ધામમાં ગયા છે। ગોલોક ધામમાં નિત્ય શ્રી કૃષ્ણ લીલા થાય છે। આજે તેઓ સ્નિગ્ધ અને મધુર કંઠ રૂપે ગોલોકમાં રોજ કૃષ્ણ કીર્તન કરે છે। કેવા કીર્તન કરે છે? છોટી છોટી ગૈયા, છોટે છોટી ગ્વાલ, છોટો શો મેળો મદન ગોપાલ, છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ, છોટો શો મેરો મદન ગોપાલ, આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલ, બીચ મેં ચલે મેરો મદન ગોપાલ, આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલ, બીચ મેં ચલે મેરું મદન ગોપાલ, છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ, છોટો શો મેરો મદન ગોપાલ, કારી કારી ગૈયા ગોરે ગોરે ગ્વાલ, શ્યામ બરન મેરો મદન કારી કારી ગૈયા ગોરે ગોરે ગ્વાલ, શ્યામ બરન મેરો મ
खावे गईया दूध पीवे ग्वाल माखन खावे मेरो मदन गोपाल घास खावे गईया दूध पीवे ग्वाल माखन खावे मेरो मदन गोपाल छोटी छोटी लखूटी छोटे छोटे हाथ बंसी बजावे मेरो मदन गोपाल छोटी छोटी लखूटी छोटे छोटे हाथ बंसी बजावे मेरो मदन गोपाल बंसी बजावे मेरो मदन गोपाल बंसी बजावे मेरो मदन ગોળોક ધામમાં નિત્ય શ્રી કૃષ્ણ લીલા થાય છે. આજે તેઓ સ્નિગ્ધ અને મધુર કંઠે રૂપે ગોળોકમાં રોજ કૃષ્ણ કીર્તન કરે છે. ઝાડ પડવાનો અવાજ ગોપીઓએ સાંભળ્યો એટલે ગોપીઓ ત્યાં દોડતી આવી છે. આવડા મોટા ઝાડ સાથે કેવી રીતે પડ્યા, આવડા મોટા ઝાડ કેવી રીતે પડ્યા? એટલામાં તેમણે ત્યાં કનૈયાને જોયો. ભગવાનની દયા કે અમારો કનૈયો બચી ગયો. નંદ બાબા દોડતા આવ્યા છે, જોયું કે ખાંડડિયા સાથે કનૈયાને બાંધ્યો છે. કનૈયો ખાંડડિયા સાથે બંધાયો છે, તરત જઈને એમણે છોડ્યો છે. નંદ બાબા કનૈયાને કહે છે, બેટા તું કોનો દીકરો? કનૈયો કહે છે, આજ સુધી માનો હતો પણ આજથી તમારો દીકરો. નંદ બાબાની ઈચ્છા હતી કે એકવાર કનૈયો કહે કે બાબા હું તમારો દીકરો છું. આજે તેમની ઈચ્છા પૂર્ણ થઈ છે. નંદ બાબાએ યશોદાને ઠપકો આપ્યો, આવું તે કંઈ કરાતું હશે, લાલાને કેમ બાંધ્યો? યશોદા જવાબ આપે છે, શું કરું, તેને ચોરી કરવાની આદત પડી છે, ચોરીની આદત છોડાવવા માટે મેં તેને બાંધ્યો છે, મને કંઈ એના પર રીસ નથી, લાલો તો મારો પ્રાણ છે. પછી લાડ કરી યશોદા લાલાને બોલાવે છે, બેટા અહીં આવ. કનૈયો જવાબ આપે છે, હું તો બાબાનો દીકરો છું, નહીં આવું તમારી પાસે. યશોદા વિચારે છે, ગોપીઓ રડતી હતી, બાળકો રડતા હતા, છતાં મેં આજ નિષ્ઠુર થઈને લાલાને બાંધ્યો. મેં લાલાને બાંધ્યો ને તે યોગ્ય નથી કર્યો. યશોદા લાલાને બતાવે છે, પણ શ્રી કૃષ્ણ જતા નથી. યશોદાજી કહે છે, આજ મારો કનૈયો રિસાયો છે, લાલો હવે ક્યારે ગોદમાં આવશે, એકદમ રડી પડ્યા છે. રડતા રડતા કહે, કનૈયા હવે તને ક્યારેય નહીં બાંધું, મારી ભૂલ થઈ ગઈ લાલા. વૈષ્ણવ રડે છે તે પરમાત્માને સહન થતું નથી. શ્રી કૃષ્ણ પ્રેમ કરે છે તેવો પ્રેમ કોઈ કરી શકે નહીં. શ્રી કૃષ્ણ માટે જે રડે છે તેને કનૈયો આવીને મળે છે, હસનારને કનૈયો મળતો નથી. યશોદાજી આજ રડવા લાગ્યા છે. શ્રી કૃષ્ણથી આ સહન થયું નહીં. કનૈયો દોડતો દોડતો આવ્યો અને માની ગોદમાં બેઠો છે. પછી પિતાંબરથી માના આંસુડા લૂછે છે, માએ પ્યાર કર્યો છે, કે છોકરો કેવો ડાયો છે. માતાજી લાલાને સમજાવે છે, બેટા મેં તને બાંધ્યો તે મારી ભૂલ થઈ ગઈ, બેટા મેં તને બાંધ્યો તું મનમાં રાખીશ નહીં, ભૂલી જજે. કનૈયો માને કહે છે, માં હું બધું ભૂલીશ, પણ તે મને બાંધ્યો ને એ ક્યારેય નહીં ભૂલું. માં હું મોટો થઈશ તો પણ એ નહીં ભૂલું. માં એ ભૂલવા જેવી ચીજ નથી. માં હું તને છોડીને જઈશ, પણ તારો પ્રેમ છોડીને ક્યારેય નહીં જઈ શકું. એટલે તારું આ પ્રેમ બંધન કનૈયો કદી ભૂલશે નહીં. માં હું કોઈનો નથી, માત્ર હું તારો બંધાયેલો છું. ગોકુળની આ મુખ્ય લીલા છે. જ્ઞાની અને તપસ્વી ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકે, પણ પરમાત્માને બાંધવાની શક્તિ કોઈ જ્ઞાનીમાં પણ નથી. ભક્તિ જ ભગવાનને બાંધી શકે છે. જ્ઞાની બ્રહ્મનું ચિંતન કરતા કરતા બ્રહ્મમય થઈ શકે છે, પણ અનન્ય ભક્તિ જ ભગવાનને બાંધી શકે છે. અને એટલે તપ કરતા જ્ઞાન કરતા પણ પ્રેમ લક્ષણા ભક્તિ જ શ્રેષ્ઠ છે.
જ્ઞાન અને તપ ભગવાનને બાંધી શકે નહીં. જ્ઞાનીઓ તપસ્વીઓ બ્રહ્મ ચિંતન કરી શકે છે, પણ પ્રેમ લક્ષણા ભક્તિ જ ભગવાનને બાંધી શકે છે. જીવ માત્ર ઉપર પરમાત્મા પ્રેમનો વરસાદ વરસાવે છે, પણ આ જીવ એવો દુષ્ટ છે, એવો નીચ છે કે તે પ્રભુ સાથે પ્રેમ કરતો નથી. પ્રભુમાં પ્રેમ જગાડવા માટે પ્રભુના ઉપકારોનું સ્મરણ કરવું જોઈએ. અનંત છે ઉપકારો પ્રભુના, અનંત છે ઉપકારો, અનંત છે ઉપકારો પ્રભુના, અનંત છે ઉપકારો. મન થઈને વિચાર પ્રભુના, અનંત છે ઉપકારો. માનવ થઈને વિચારો પ્રભુના, અનંત. રાત્રે કેટલીય થાકીને સૂઈ ગયા હોઈએ, છતાં બધું સવારના યાદ કરાવે એ પરમાત્માની અતિ કૃપા છે. પણ છતાંય આ મનુષ્ય પ્રભુ સાથે પ્રેમ કરતો નથી. પ્રભુમાં પ્રેમ જગાડવા માટે પ્રભુના ઉપકારોનું નિત્ય સ્મરણ કરવું જોઈએ. હું ઠાકોરજીને લીધે સુખી છું, મારા પ્રભુની કૃપાથી હું સુખી છું. આવો વારંવાર વિચાર કરશો તો પ્રભુમાં પ્રેમ જાગશે. પરમાત્મા બીજું કંઈ માગતા નથી, માત્ર પ્રેમ માગે છે. અને પ્રભુ સાથે પ્રેમ કરવો હોય તો બે વસ્તુઓ હંમેશા ધ્યાનમાં રાખજો. પ્રભુ પાસે કંઈ માગશો નહીં, અને પ્રભુએ કરેલા ઉપકારો ક્યારે ભૂલશો નહીં. બીજા કોઈ બળથી જીવ પ્રભુને બાંધી શકે નહીં, ફક્ત એ પ્રેમ દોરીથી જ બાંધી શકે છે. ભાગવતમાં હાસ્ય રસ, શ્રૃંગાર રસ, વીર રસ, કરુણ રસ વગેરે 9 રસો છે, અને 10મો રસ આ ભક્તિ રસ પણ તેમાં છલો છલ ભર્યો પડ્યો છે. ભક્તિ રસ બીજા 99 રસોથી ઉત્તમ છે, કારણ કે અન્ય સર્વ રસમાં કડવાસ છે. તુલસીદાસજી કહે છે, ભક્તિ જ પ્રભુને પીગળાવી શકે છે. ભક્તિને કોઈ પણ જાતની અવલંબનની જરૂર પડતી નથી, તે સ્વતંત્ર છે. જ્ઞાન વિજ્ઞાન ભક્તિને આધીન છે, પણ ભક્તિ એ કોઈને આધીન નથી. આથી ભક્તિ ખૂબ શ્રેષ્ઠ છે. આવો છે ભક્તિનો મહિમા. જ્ઞાનીને કંઈક માયાના આવરણ સાથે બ્રહ્મના દર્શન થાય છે. જ્ઞાનીને કીર્તિ વગેરેની ઝંખના પણ થયા કરે છે, જ્યારે ભક્તિને કોઈ વળગણ નથી. ભક્તિ એ નિરાવરણ છે. અરે પ્રભુનો એને સાક્ષાત્કાર થાય છે, તે એ નિવારણ છે. આવરણ વગરના નિવારણ બ્રહ્મનો સાક્ષાત્કાર એકલી ગોપીઓને જ થયો છે, એટલે કે ભક્તિને થયો છે. અંદરના વિકારો જવા જોઈએ. સાધુ થવાની જરૂર નથી, પણ સરળ થવાની જરૂર છે, નિર્મળ થવાની જરૂર છે. જીવ નિર્મળ ન થાય, નિર્દોષ ન થાય, ત્યાં લગી એને ઈશ્વરના દર્શન થતા નથી. ઝાડનો ઉદ્ધાર થયો, પણ ખાંડણિયાનો ઉદ્ધાર કેમ ન થયો? બંને વૃક્ષની વચ્ચે થઈ શ્રી કૃષ્ણ બીજી બાજુ નીકળ્યા હતા, ખાંડણીઓ વાંકો થઈને ત્યાં જ અટકી ગયેલો. પ્રભુએ ઝાડની અંદર પ્રવેશ કર્યો એટલે ઝાડનો ઉદ્ધાર થયો. ભગવાન જેના અંતરદેહમાં પ્રવેશ કરે છે તેનો જ ઉદ્ધાર થાય. એ જ રીતે પ્રભુ આપણા હૃદયમાં જો આવે તો જ આપણો ઉદ્ધાર થાય.
શુકદેવજી વર્ણન કરે છે. હે રાજન, અનેક વાર ગોપીઓ યશોદા માં પાસે આવે અને કહે, માં મારા ઘેર કનૈયાને મોકલો ને. યશોદા માં કહે, કનૈયો આવે તો લઈ જાઓ. પછી ગોપી કનૈયાને પૂછે છે, કનૈયા મારા ઘેર આવીશ? કનૈયો પૂછે છે, હું તારા ઘેર આવું તો તું શું મને આપીશ? ગોપી કહે, માખણ આપીશ. કનૈયો પૂછે, કેટલું માખણ આપીશ? ગોપી સામુ પૂછે, કનૈયા તારે કેટલું જોઈએ? કનૈયો બે હાથ પોળા કરીને એમ કે, આટલું જોઈએ. ગોપી પૂછે, કનૈયા તેટલું માખણ તું ખાઈશ? કનૈયો કહે, મારે તારું કંઈ, મારે કંઈ તારું માખણ એકલાએ ખાવું નથી, મારે તો બધાને ખવડાવવું છે. ઈશ્વર ખવડાવીને રાજી થાય છે. ખાનાર કરતા પ્રેમથી જે બીજાને ખવડાવનાર છે એને હજાર ગણો આનંદ મળે છે. જેટલો આનંદ ખાનારને નથી મળતો એટલો આનંદ પ્રેમથી જે બીજાને ખવડાવે છે એનો આનંદ હજાર ગણો મળે છે. અને એટલા માટે કીધું, રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો, કોઈને ખવડાવીને ખાવ, દઈને રાજી થાવ મારા, રામે દીધો છે રૂડો રોટલો, હો મારા રામે દીધો છે. ઈશ્વર ખવડાવીને રાજી થાય છે. ખાનાર કરતા પ્રેમથી જે બીજાને ખવડાવે છે એને અનંત ગણો હજાર ગણો આનંદ મળે છે. માખણ જેવું જેનું મન કોમળ થયેલું હોય અને સાકર જેવી જેનામાં મધુરતા હોય એના જીવનમાં કનૈયો આવે, કનૈયો તેને ઘેર આવે છે. ગોપી વિચારે છે કે કનૈયો માખણ લઈને ઘરમાંથી ચાલતો થાય છે, શા કામનું? એ જોયા કરવા મળે તો કામનું. એટલે કનૈયાને કહે છે, ફક્ત માખણ નહીં મળે, તારે મારા ઘરનું કામ કરવું પડશે. કનૈયો પૂછે છે કે હું શું કામ કરું? ગોપી કહે છે કે જો જા પેલો પાટલો લઈ આવ. પાટલો ભારે હતો, ઊંચે કવા જતા તે હાથમાંથી પડી ગયો. લાલાનું પિતાંબર છૂટી ગયું. ગોપીને નિરાવરણ કૃષ્ણના આજ દર્શન થયા છે. દુર્યોધનને ભગવાનના દર્શન થયા હતા પણ તે માયાના આવરણ સાથે થયા હતા એટલે તેનો ઉદ્ધાર થયો. પાટલો લાવી કનૈયો માખણ માંગે એટલે ગોપી કહે, મારી કેમ થોડુંક નાચ, પછી તને માખણ આપું. કનૈયો માખણના લોભે આજ ગોપી પાસે નાચે છે. જગતને નચાવના નટવર આજ કનૈયો પ્રેમવશ થઈ અને નાચે છે. ગોપીઓના પ્રેમમાં બંધાયેલ કૃષ્ણ ગોપીઓના ઘરના બધા કામો કરે છે. ગોપીઓના માથા ઉપર બેડું ચડાવે છે, પાટલા લઈ આવે છે, ગોપીઓને આનંદ આપવા માટે ખુદ નાચે છે. જગતને નચાવનારો આજ પોતે નાચે છે. પ્રેમનો કેવો પ્રભાવ છે! વ્રજની આ લીલાના પ્રેમનો ભાવ છે. તેમાં જ્ઞાન વૈરાગ્ય વિશેષ નથી, ભક્તિ વિશેષ છે. તે પછી એક માલણનો પ્રસંગ આવે છે. વ્રજમાં સુખિયા નામની એક માલણ રહેતી હતી. તે રોજ કૃષ્ણ કથા સાંભળે, વ્યસન કરવું હોય તો ભક્તિનું જ કરો, સેવા સ્મરણનું કરો, એ જ સાચો વૈષ્ણવ. બધી ઇન્દ્રિયોને એવી ટેવ પડી જાય કે ઈશ્વર ભજન કર્યા વગર રહી શકે જ નહીં. કાનમાંથી કનૈયો હૃદયમાં આવે છે. વારંવાર આ શ્રી કૃષ્ણ કથાને સાંભળો તો એના દર્શનની ઉત્કંઠા થાય છે. સુખિયા માલણની આવી હાલત હતી. લાલાને જોવા સુખિયા માલણ આવે છે પરંતુ અધિકાર વગર ઈશ્વર દર્શન આપતા નથી. સુખની ઈચ્છા હશે, બીજી કોઈ ઈચ્છા હશે તો ભગવાન મળતા નથી. જીવ જ્યારે પૂર્ણ નિષ્કામ અને નિર્વાસન બને છે ત્યારે જ ભગવાન તેને દર્શન આપે છે. સુખિયા માલણ રોજ નંદબાબાના ઘર પાસે આવી અને ઊભી રહે પણ કનૈયો બહાર આવતો નથી. માલણ ભૂદેવ પાસે કહે છે કે મને કૃષ્ણના દર્શન થાય એવો ઉપાય બતાવો. ભૂદેવે કહ્યું, ઘરમાં બાલકૃષ્ણની સેવા રાખજે, દર્શન ઉપર આપણો અધિકાર નથી.
સેવા પર છે, પણ સેવા સ્મરણ એ ઈશ્વરને પણ વશ કરવાનું સાધન છે. ભાગવત દર્શનનો આગ્રહ ન રાખો, ભગવત દર્શનનો આગ્રહ ન રાખો. જીવ લાયક થાય એટલે ભગવાન એને દર્શન આપે જ છે, માટે લાયક થવાનો પ્રયત્ન કરો, પાત્રતાને વધારો. ઘણા સાધુઓ લાલાના દર્શન કરવા આવે છે, સાધુઓની મોટી મોટી દાઢીઓ જોઈ કનૈયો વિચાર કરે છે કે આ સાધુ મહારાજની દાઢી જેટલી બહાર છે એટલી જ અંદર છે, એમના અંદરના વિકારો હજુ ગયા નથી. યશોદામાં કોઈ વખત પરાણે કનૈયાને બહાર ખેંચી આપ ખેંચી લાવે, તો કનૈયો માની સાડીમાં પોતાનું મોં છુપાવી દે છે અને સાધુને પીઠ બતાવે છે. આમ કરીને સૂચવે છે, માં આજુ લાયક થયો નથી. કનૈયો તો તનકી પણ જાણે, મનકી પણ જાણે, લાયક થયા વગર ઈશ્વર દર્શન કેમ આપે. માલણે કહ્યું, હું સેવા રાખી શકું એમ નથી, અમે બહુ ગરીબ છીએ. ભૂદેવે કહ્યું, તું રોજ માળા કર, ગરીબ હો તો માળાનું કઈ પૈસા નહીં પડે. રોજ માળા કર, જપ કર, કંઈક સાધન તો કરવું જ પડશે. સાધન કરતા દીન થઈ જીવ રડી પડે ત્યારે ઈશ્વરને દયા આવે છે. માલણને અનેક સાધનો બતાવ્યા છે પણ માલણ ના પાડે છે. છેવટે બ્રાહ્મણે કહ્યું, તારાથી કાંઈ ન થાય ને તો છેવટે આ નંદ બાબાના રાજમહેલને રોજ 108 પ્રદક્ષિણા કરજે. પ્રણામ સાષ્ટાંગ અને પ્રદક્ષિણા ચતુરંગ કરવાની હોય છે. પ્રભુના નામનો જપ કરતા કરતા પ્રદક્ષિણા કરો, હાથ જોડી વંદન કરતા કરતા, મુખથી કીર્તન કરતા કરતા, ધીમે ધીમે પરિક્રમા કરો. આજે તો લોકો પરિક્રમામાં પણ નવરી વાતો કરે છે. પરિક્રમા કરતી વખતે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. પ્રભુના નામનું જપ કરતા કરતા પ્રદક્ષિણા કરો, હાથ જોડી વંદન કરતા કરતા, મુખથી કીર્તન કરતા કરતા, ધીમે ધીમે પરિક્રમા કરો. ભૂદેવે કહ્યું, 3 વર્ષ સુધી તું આ પ્રમાણે પ્રદક્ષિણાનો નિયમ રાખજે, કનૈયાને દયા આવશે. માલણ કહે, આ વાત મને ગમી, અને તે પ્રમાણે તે પ્રદક્ષિણા કરવા લાગી છે. રોજ 108 પ્રદક્ષિણા કરે છે. મનુષ્ય ઘણે ભાગે વ્યવહારના કામ બધા નિયમસર કરે છે, તેમાં ભોજન તો તેને સમયસર જ જોઈએ. મનુષ્ય ભોજનમાં નિયમ રાખે છે પણ ભજનમાં નિયમ રાખતો નથી. ભજન કર્યા વગર ખાય તે પાપ ખાય છે, માટે સત્કર્મમાં નિયમ રાખો. સંત એ કે જે સત્કર્મમાં નિયમ રાખે. જમતી વખતે 3 કે 5 ગાયત્રી મહામંત્ર અચૂક જપો. નિયમ રાખે તો ઠાકોરજી પરીક્ષા કરે છે નિયમમાં તેની નિષ્ઠા છે કે નહીં. માલણ રોજ પરમાત્માને કરગરે છે, હે પ્રભુ મને દર્શન આપો. રોજ જાણે વલોપાત કરે છે, રડે છે, આમ કરતા કરતા 3 વર્ષ થયા છે. હવે કૃષ્ણ વિરહ તેનાથી સહન થતો નથી. તેણે નિશ્ચય કરે છે, તેણે નિશ્ચય કર્યો કે કનૈયા દર્શન આજે ના થાય તો ઘેર જવું જ નથી. દર્શન કર્યા વગર નંદ બાબાનું આંગણું આજ મારે છોડવું નથી.
પ્રભુના વિયોગ અગ્નિમાં જીવ જ્યારે રડે છે, તરફડે છે, ત્યારે ભગવાન મળે છે. માલણ પ્રદક્ષિણા કરે છે, માથે ફળની ટોપલી છે, જીભે કૃષ્ણનું નામ છે. એવે સમય કનૈયો તેની સામે આવીને ઉભો. કનૈયાની કેડ ઉપર સોનાનો કંદોરો છે, હાથમાં બાજુબંધ, ગળામાં કંઠી, પગમાં નુપુર, મસ્તક ઉપર મોરપીઠ છે. સુંદર બાલ સ્વરૂપ છે. છુમછુમ કરતો કનૈયો બહાર આવ્યો અને માલણની સામે જ આવીને ઉભો રહ્યો. કૃષ્ણ માલણની આતુરતા વ્યાકુળતા જોઈ તેને દર્શન આપ્યા છે. કનૈયો બે હાથ આંગળી કરી માલણને કહે છે, બે હાથ આગળ કરી માલણને કહે છે, મને ફળ આપો ને. માલણ કહે, કનૈયા આજ મારે તારી સાથે વાત કરવી છે. દુઃખની કથા કનૈયા સિવાય બીજા કોઈને કહેશો નહીં, બીજાને કહેવાથી દુઃખ વધશે. માટે દુઃખની કથા કહેવી હોય તો માત્ર કનૈયાને કહેજો, ઈશ્વરને કહેજો. માલણે વિચાર્યું કે ફળ આપી દઈશ તો તે તરત જ ફળ લઈને ચાલ્યો જશે. એટલે કનૈયાને કહ્યું, લાલા હું ફળ આપવા નથી આવી, હું તો ફળ વેચવા આવી છું. માલણે ફળના બદલામાં આજ અનાજની માંગણી કરી છે. બાલકૃષ્ણ ઘરમાં ગયા, બે મુઠ્ઠીમાં ચોખા ભરીને લાલો દોડતો આવ્યો છે અને માલણની ટોપલીમાં ચોખા પધરાવ્યા છે. કહે છે, હવે તો મને ફળ આપો. માલણ કહે છે, બેટા તું મારી ગોદમાં નહીં બેસે, સાસારો નહીં બેસે. કનૈયો તરત માલણની ગોદમાં બેઠો છે, તેની ઈચ્છા પરિપૂર્ણ થઈ છે, તેનો બ્રહ્મ સંબંધ થયો છે. હજારો જન્મથી વિખૂટો થયેલો જીવ આજે ઈશ્વરને મળ્યો છે. પ્રેમમાં તૃપ્તિ થતી નથી. કનૈયો કહે છે, હું બધાનો બાળક છું, પિતા છું, માતા છું. ઈશ્વર સાથે જેવો પ્રેમ કરશો તેવો તે તમને આપશે. હવે કનૈયો માલણને કહે છે, માં મને ફળ આપને. અતિશય આનંદ થયો છે. માલણ લાલાને ઉત્તમમાં ઉત્તમ ફળ આપે છે. પણ ફળ લઈ કનૈયો દોડતો તેના ઘરમાં ગયો છે. માલણ પરમ આનંદમાં આજને ઘેર જાય છે. ઘેર ગયા પછી માલણે ટોપલીમાં જોયું તો ટોપલી સાચા રત્નોથી ભરી દીધેલી હતી. માલણને આશ્ચર્ય થયું છે, આહા, મારું અનેક જન્મનું દારિદ્ર્ય આજ દૂર થયું છે. પ્રભુ કોઈનું ઋણ રાખતા નથી, કોઈનું ઋણ ન રાખે મુરારી, આપે વ્યાજ સમેત મુરારી. કોઈનું ઋણ પ્રભુ રાખતા નથી. જે પોતાના સત્કર્મોના ફળ ભગવાનને અર્પણ કરે છે તેની ટોપલી ભગવાન હંમેશા રત્નોથી ભરી દે છે. તેને ભગવાન બ્રહ્મ વિદ્યા રૂપી દિવ્ય રત્નો આપે છે. માલણની ટોપલી રત્નોથી છલકાવી દીધી. માલણ એ જીવ છે, ટોપલી એ બુદ્ધિ છે. જીવ પાસે પરમાત્મા સત્કર્મોનું પુણ્ય ફળ માગે છે. એટલે જો તમે તેને સત્કર્મનું ફળ આપશો તો તે તમને અનંત ગણું કરીને પાછું આપશે. ભગવાનને અર્પણ કરવાનો એટલે ગીતાજીમાં ભગવાને પોતે અર્જુનને બતાવેલો છે. અર્જુન દ્વારા આપણને સૌને બતાવેલો છે. ભગવાન કહે છે કે હું જે કંઈ તું કર્મ કરે, જે કંઈ ખાય, જે કંઈ હોમે, જે કંઈ દાન કરે, જે કંઈ તપ કરે, તે બધું મને જ અર્પણ કર, તો જ તું મને પામીશ. કર્મમાં ફળની આશા રાખવાની નથી. જે કર્મ તમે પ્રભુને સમર્પી દીધું પછી તેમાં તમને શું લાગે કે વળગે કે તમને તેના ફળની આશા રાખો. માટે ફળની આશા ખોટી. કર્મ અર્પણ કર્યું તે જ એનું ફળ. કર્મ પુણ્ય એ જ ફળ છે. કૃષ્ણાર્પણ કરેલા કર્મનું ફળ ભોગવવાની ક્યારેય ઈચ્છા ન રાખો. જે કર્મનું ફળ ભગવાનને અર્પણ કરે છે તેની બુદ્ધિરૂપી ટોપલી બ્રહ્મ જ્ઞાનથી ભરાઈ જાય છે. બાળલીલા સાંભળવાથી ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. કિશોરલીલા સાંભળવાથી ભક્તિ પેદા થાય છે. બાળલીલા પૂરી થઈ હવે વૃંદાવન લીલા ચાલુ થાય છે. માલણના ચરિત્રમાં
કર્મનો સિદ્ધાંત વર્ણવ્યો. ભારત ભૂમિ એ કર્મ ભૂમિ છે, જેવું કર્મ મનુષ્ય કરે તેવું તેને ફળ મળે છે. એટલે જ કહ્યું છે, કરશો કર્મો જેવા આજે છેલ્લી ક્ષણ માં એ દેખાશે, કોઈ દાવ નહીં ચાલશે તારો, ના લાજ થી ઈશ્વર લલચાશે. હર પડ ઉતરે છે કર્મો ની દેવી દેવો નો વિચાર કરો, તે ભયો કહે છે કે કર્મ ભૂમિ છે, જેવું કર્મ મનુષ્ય કરે છે તેવું તેને ફળ મળે છે. ઉત્તર દેશો એ ભોગ ભૂમિ છે, પ્રત્યેક કર્મ પરમાત્માની આજ્ઞા સમજીને કરો. અરે આજ્ઞા લઈને પણ કરો, પ્રભુને પ્રસન્ન કરવા માટે ફળની ઈચ્છા રાખ્યા વગર જે કર્મ કરે છે તે જ કર્મ ભક્તિ બને છે. કર્મમાં ફલેચ્છા રાખશો તો એ કર્મમાં કપટ થયું કહેવાય. મનુષ્ય કર્મ કરે ત્યારે એવી નિષ્ઠા રાખે કે હું ભગવાનને માટે કર્મ કરું છું. મનુષ્ય કર્મ કરતી વખતે મન ઈશ્વર સાથે જોડી રાખે તો તેની પ્રત્યેક ક્રિયા એ ભક્તિ બને છે. વ્યવહારને અતિ શુદ્ધ રાખો તો પ્રત્યેક વ્યવહાર પણ ભક્તિ થશે. વ્યવહાર અને ભક્તિમાં બહુ અંતર નથી. ઈશ્વરની ભાવના રાખીને કરેલો તમામ વ્યવહાર એ વ્યવહાર ભક્તિ છે. શરીર છે ત્યાં સુધી વ્યવહાર કરવાની જરૂર પડે છે, માટે તમારી પ્રત્યેક કૃતિને પ્રત્યેક કાર્યને ભક્તિમય બનાવો. ભોજન કરતી વખતે ભાવના કરો કે મારા નારાયણ આરોગ્ય છે. આવું અનુસંધાન રહે તો ભોજન એ પણ એક ભક્તિ બની જાય છે. વ્યવહારને ભક્તિમય અને જ્ઞાનમય બનાવો. પ્રત્યેક ક્રિયા કરો ત્યારે ઈશ્વર ભાવથી સમાન ભાવથી કરો. મનુષ્ય જ્યારે નવરો પડે છે ત્યારે તેના મનમાં પાપના વિચારો આવે છે, માટે હંમેશા સતત સત્કાર્ય કરો. પૈસા માટે ધંધો કરવો જ પડે છે, મહેનત કરો, પણ નોકરી ધંધો કરતા કે સર્વિસ કરતા પણ ક્યારેય ઈશ્વરને ભૂલશો નહીં. ઈશ્વરે જે સ્થિતિમાં રાખ્યા છે તેમાં આનંદ માનો અને પ્રત્યેક કાર્ય ઈશ્વરની આજ્ઞા માનીને કરો. ફળ કેટલું ક્યારે આપું તે ભગવાનના હાથની વાત છે, માટે જગતમાં સૌ પ્રત્યે સદભાવ રાખો. તમારા આત્માને પ્રતિકૂળ લાગે એવું વર્તન બીજા તરફ ન કરો. તમે કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખશો તો તે તમારા તો તે જીવ તમારા પ્રત્યે પણ કુભાવ રાખશે. જેવો ધ્વનિ તેવો પ્રતિધ્વનિ. સારી પેઠે થાક લાગે ત્યાં સુધી કર્મ કરો, સતત કર્મ કરો. આળસ પરમાત્મા પડ્યા ન રહો. સત્કર્મ કરતા ખૂબ થાક લાગશે તો નિદ્રા આવશે અને ત્યારે નિદ્રા પણ ભક્તિ બની જશે. કર્મનું ફળ ઈશ્વરને અર્પણ કર્યું પછી એ કર્મનો માલિક ઈશ્વર થયો છે. ઈશ્વર કોઈનું ઋણ રાખતો નથી, એ તો અનંત ગણું કરીને પાછું વાળે છે. અનુભવ ન થાય એનો અર્થ એ નથી કે સિદ્ધાંત ખોટો છે. અનુભવ ન થાય તો માનજો કે મારામાં મારા કર્મમાં કંઈક ખામી છે, કંઈક મારું કર્મ દૂષિત છે. પૂર્વજન્મના સંસ્કાર અને વાસના બળી જશે એટલે કર્મમાં ખૂબ આનંદ આવશે. કર્મનું ફળ ક્યારે મળશે તે કંઈ કહી શકાય નહીં. ઠાકોરજી મંદિરમાં બિરાજે તેથી શાંતિ નહીં મળે, પણ ઠાકોરજી તે ઠાકોરજી આપણી બુદ્ધિમાં બિરાજે તો જ શાંતિ મળશે. જેવી રીતે સંસારના વિષયો બુદ્ધિમાં રાખો છો તેવી રીતે બુદ્ધિમાં ભગવાનને રાખશો તો જીવન કૃતાર્થ થશે. માલણ ટોપલીમાં ફળ રાખતી તેમ તમે તમારી બુદ્ધિની ટોપલીમાં પ્રભુને રાખો.
कृष्ण कन्हैया लाल की जय। बाल कृष्ण भगवान की जय। ओम नमो भगवते वासुदेवाय। भागवत भगवान की जय। ओम नमः भागवते पार्वती पतये। हर हर महादेव।